આજે થરાદ મામલતદાર ઓફિસ ખાતે થરાદ નાયબ કલેક્ટર વીસી બોડાણા અને મામલતદાર ગોકલાણીના હસ્તે 440 ગંગાસતી વિધવા બહેનોને વિધવા સહાયના મંજૂરી રકમ આપી નવરાત્રીની ભેટ આપી હતી, જેમાં બનાસકાંઠા જિલ્લાના કલેક્ટર આનંદ પટેલની પ્રેરણાથી થરાદ તાલુકામાં ગ્રામ્ય વિસ્તારના ગ્રામ પંચાયત તલાટી અને થરાદમાં તલાટી દ્વારા જાતે વિધવા સ્ત્રીઓને ઘરે જઈ તેમના ફોર્મ ભરી અને વિધવા સહાય આપવાનું કાર્ય કર્યું હતું, જેમાં આજે નવરાત્રીના પ્રથમ દિવસે વિધવા બહેનોને નવરાત્રીની ભેટ આપવા માટે થરાદ તાલુકાની 440 બહેનોને દર મહિને 1250 રૂપિયા પેન્શન મળશે તેવી સહાયના મંજૂરી હુકમ આપવામાં આવ્યો હતો, જેમાં થરાદ કલેક્ટર વીસી બોડાણા, મામલતદાર વિનોદ ગોકલાણી હાજર રહી કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખીને 10 બહેનોને બોલાવી તેમને મંજૂરી હુકમ આપવામાં આવ્યા હતા. મહેસમાન કલેક્ટર સાહેબની પ્રેરણાથી સમગ્ર બનાસકાંઠા જિલ્લાની અંદર ગંગા સ્વરૂપ વિધવા સહાય યોજના સ્વરૂપે વિધવા બહેનોને વિધવા સહાયના હુકમોનું વિતરણ કરવા માટે નવરાત્રિનો આ પ્રથમ દિવસ નક્કી કરવામાં આવેલો છે અને છેલ્લા 15 દિવસથી ગામે ગામ તલાટી મિત્રો, રેવન્યુ તલાટી સ્ત્રીઓના સહયોગથી સમગ્ર તંત્ર કામે લાગ્યું અને આ થરાદ તાલુકાની અંદર આજે સમગ્ર તાલુકાના તમામ ગામોમાં અને અહીંયા પ્રતિકાત્મક રૂપે 10 વિધવા બહેનોને અને સમગ્ર એ રીતે સમગ્ર થરાદ તાલુકામાં 440 વિધવા બહેનોને આ વિધવા સહાયના હુકમોનું વિતરણ કરવામાં આવેલ છે.